અમદાવાદમાં આજથી 30મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન થયું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર કર્યા. પતંગોત્સવમાં અવનવા રંગો પણ જોવા મળ્યા. આ વખતે 45 દેશના 151 પતંગબાજોએ અહીંયા ભાગ લેવાના છે. તે ઉપરાંત ભારતના 13 રાજ્યોના 105, ગુજરાતના 19 શહેરોના 545 જેટલા પતંગબાજો અહીંયા જોડાશે. આ પતંગ મહોત્સવમાં કેવડિયા ખાતેની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 14 જાન્યુઆરીએ અમદાવાદની વિવિધ પોળમાં પતંગ મહોત્સવ યોજાશે. પતંગ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આકર્ષણનું કેન્દ્ર તેઓ બન્યા છે. તો તમામ જે વિદ્યાર્થીઓ છે તેમણે એક અલગ પ્રકારના ડ્રેસ કોડ સાથે સૂર્ય નમસ્કાર કર્યા અને તાલબદ્ધતા અને શિસ્ત જેવા ગુણો તેમનામાં જોવા મળ્યા. જે પ્રકારે આ બાળકો સૂર્ય નમસ્કાર કરી રહ્યા હતા, જોઈ શકાય છે કે તેમણે કેટલી મહેનત આ પાછળ કરી છે. જે પ્રકારે એમની તાલબદ્ધતા તમામ વિદ્યાર્થીઓ એક સાથે જે કરી રહ્યા છે, તેમની શિસ્ત પણ દેખાઈ રહી છે. આ સાથે જ જે સાંસ્કૃતિક કાર્યક્રમો એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને દરેક જે દેશ છે તેની જે સાંસ્કૃતિક પરંપરા છે એ ઢોલ નગારા સાથે તેઓ પોતાના દેશને એક પ્રતીક સમા આગળ વધારી રહ્યા છે. પતંગબાજ અલગ અલગ આકારના, ખૂબ જ મોટા કહી શકાય એવા વિવિધ રંગી અને વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવશે. ખાસ કરીને આ વખતે પતંગોત્સવમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે અને તમામ જે ખાણીપીણી બજાર છે, જે ફૂડ સ્ટોલ્સ છે ત્યાં હાજર છે. આ સાથે જ કાઇટ મેકિંગ એટલે કે પતંગ કેવી રીતે બનાવવા તેનું પણ ત્યાં એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે, લોકોને બતાવવામાં આવશે. આ વખતનું એક ખાસ આકર્ષણ આ પણ છે. ગુજરાતના 19 શહેરના 545 પતંગબાજ આ કાર્યક્રમમાં આટલા મોટા અને વિવિધરંગી જે પતંગ હોય છે તેને કેવી રીતે ચડાવવા એ પણ એક કળા છે. એ ખરેખર એક શીખવા જેવી કળા કહી શકાય. તેના માટે અલગ પ્રકારની દોરીનું પણ ખાસ આયોજન હોય છે. આ સાથે જ ખૂબ જ સુંદર કલાકૃતિવાળા આ પતંગો, એમાં તમામ જે પ્રવાસીઓ દેશ વિદેશથી જે પતંગબાજો આવે છે પોતાની જાતે આ પ્રકારના પતંગ બનાવી અને તેઓ ઉડાડતા હોય છે આકાશમાં. સમગ્ર જે આકાશ છે તે રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. એક અલગ જ એક અદ્ભુત નજારો અહીંયા જોવા મળે છે. ખાસ કરીને બાળકો આ પતંગ મહોત્સવ માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે.